वेलकम बैक। जूनागढ़ जिल्लाना डूंगर विस्तारना इंद्रेश्वर बीटमां वसता मालधारीओए विरोध प्रदर्शन कर्युं हतुं। कांग्रेस समितिनी आगेवानी हेठळ जूनागढ़मां मालधारी समाजे रेली योजी हती अने कलेक्टरने आवेदनपत्र आप्युं हतुं। मालधारी समाजे वन विभागे 3 वर्षथी नवी मंजूरी रिन्यू न करवानो आक्षेप कर्यो। मालधारीओ पासे तेमना पास होवा छतां वन विभाग तेमने हैरान करता होवानो आक्षेप करायो। आ उपरांत वन विभाग अने अन्य लोकोए गौचरनी जमीन पर कब्जो कर्यो छे अने पास होवा छतां मालधारीओ पासेथी 10,000 दंड वसूलाय छे। मालधारीओने हैरान करवाना उद्देश्यथी मालधोरने चारवानी मंजूरी नथी अपाती, तेमज जंगली जानवरना हुमलामां गुमावाता पशुधननुं वळतर न चूकवातुं होवानो आक्षेप करवामां आव्यो छे। साथे जंगलनी जमीन पर कब्जो करनारा सामे लैंड ग्रेबिंगथी गुनो दाखल करवानी पण मांग कराई छे। અમુક જગ્યાએ છે બરોબર, અને જંગલ ખાતામાં છે, અમારા ગૌસર છે અહીં અંદર, આપણે જાંબુડી બીટમાં છે, પછી અહીં બામણગામમાં છે, ચોકલીમાં છે, બધે લખાણ કરી દીધા કે ભાઈ તમારું ગૌસર અહીં કણે છે, પણ અમને જવા દેતા નથી। એ જંગલ ખાતાએ ઘરનું કરી લીધું એમ, અને આ લોકોને અવારનવાર અમારે માથે ત્રાસ છે, અને અમારી ભેંસ 50,000 ની હોય, 1,00,000 ની હોય, બરોબર અમારી મરી જાય એટલે અમને કાંઈ આપતા નથી, મળતા નથી, કે તમારે અહીંયા નહીં રહેવું હોય કે તમારે લખાવાય નહીં, એવી રીતે કરી અને અમારી 50-60,000 ની ભેંસ વહી જાય છે। અત્યારે અત્યારે ઘાસ ખોળ બધું મોંઘું છે, તો અમારે આ માલ બાપદાદાની વખતની મહવાળી લેતા હતા, અને અત્યારે મહવાળી પાસે અમારા બંધ કર્યા છે। શું કારણે સર બંધ કર્યા છે? અમારો હક, અને અમારો હક જોઈ જ છે, અને લઈને જ જઈશું અમે, ગમે એમ કરીશું એમ। છેલ્લા ઘણા સમયથી અને મસવાડી પાસ રિન્યુ કરવાનો પ્રશ્ન હતો, વહીવટીતંત્ર ફોરેસ્ટ વિભાગ દ્વારા હજી સુધી એને મસવાડી પાસ આપવામાં નથી। ગરીબ માલધારી, જમીન વિહોણા માલધારી છે સાહેબ, એને 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 એની પાસે કોઈ ખેતર નથી કે ત્યાં એનું ચારો ઉગાડી શકે, એને તો એના પશુને નિભાવવા માટે ચારવા જરૂરી છે, ને એની વીડી 5 પીરવાળી વીડીથી લઈને આજુબાજુની તમામ વીડીઓમાં ફોરેસ્ટે કબજો જમાવ્યો છે। ગૌચરની અંદર વડાલ જેવા ગૌચરમાં પણ ફોરેસ્ટનો કબજો છે। તો આજે અમે વહીવટી અધિકારીઓ અને તંત્રને અમે જાણ કરીએ છીએ, આવેદન આપ્યું છે, સરકાર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી અને એની સામે પગલાં લઈએ। આવી અમે ફોરેસ્ટ વિભાગ હોય કે કોઈ પ્રાઇવેટ વ્યક્તિ હોય કે કોઈ સંસ્થા હોય, આની સામે ખરેખર કાયદેસરની કાર્યવાહી થાય અને અમારા આખા જિલ્લાના માલધારીઓને ન્યાય મળે, આની સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે।